હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉલટા વડા પાઉ તો ચાલો જોતા જ મૂળામાં પાણી આવી ગયું હશે તો રેસીપીને પણ જોઈ લેજો ઘરે બનાવજો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને રેસિપી કેવી લાગી અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને જરૂરથી ક્લિક કરજો સૌ પ્રથમ આપણે બટાકાનો મસાલો તૈયાર કરીશું એની માટે મેં ચાર મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બાફીને લેવાના છે અને સારી રીતે મેસ કરી લેવાના છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બટાકા મેસ થઈ ગયા છે હવે આપણે એક ગરમ કરી એની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું ગેસની આંચ અહીંયા આગળ આપણે મીડિયમ ટુ સ્લો રાખી છે ડ્રાય ફૂટે એટલે આપણે આગળ લીમડીના પાન ઉમેરી દઈશું ચાર થી પાંચ નંગ જેટલા ચપટી હિંગ ઉમેરી છે એક ચમચી આદુ અને મરચાં પેસ્ટ ઉમેરવાની છે તમે લીલા મરચાં પણ સમારીને ઉમેરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરી અને ફરીથી એકવાર મિક્સ કરવાનું છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને જે બાફેલા બટાકા લીધેલા છે તે બધા જ આની અંદર ઉમેરી દઈશું હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે બટાકામાં બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે ત્યાં આગળ મેં થોડુંક ઓછું ઉમેર્યું છે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એક ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે તમે જો આમાં ખાંડ નાખવા માંગતા હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો મેં આગળ નથી ઉમેરી તો બસ હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણો આ મસાલો મિક્સ થઈ ગયો છે ગેસને તરત જ બંધ કરી દીધો હતો

છે જે રીતે આપણે બટાકાવાળાનું બેટર બનાવીએ છીએ બસ એ જ રીતનું બેટર બનાવી અને તૈયાર કરી લઈશું પાણી થોડું થોડું ઉમેરવાનું જેથી બેટર પતલું ના થઈ જાય અને ત્યાં આગળ તમે જોઈ શકો છો કે બેટર ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે જો ગુટલી પડી હોય તો સારી રીતે મિક્સ કરવાનું છે બેસનને હંમેશા ચાડીને લેવાનું તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આપણા બેટરની તૈયાર થઈ ગઈ છે તો બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે પાવ લઈશું તો પાવ તમે કોઈપણ જાતના લઈ શકો છો અહીંયા આગળ મને આ પાવ મળ્યા છે એટલે મેં આ પાવ લીધા છે હવે આપણે એને કટ કરવાનું છે અને આગળ હું તમને બે રીતે બનાવતા શીખવાડીશું તમને જે રીત ગમે એ રીતે તમે આ બનાવી શકો છો હવે આ રીતનો પાવ લેવાનો છે ને સાઈડ ઉપરથી વચ્ચેથી આપણે હોલ કરીશું અને તમે જોઈ શકો છો મેં અંદર સુધીને હોલ કરેલું છે તો આ રીતનો આપણે હોલ કરી અને જે આપણે બટાકાનો મસાલો બનાવીને રાખેલો છે તે આની અંદર ભરવાનો છે અને આપણે ખૂબ જ સારા પ્રમાણમાં મસાલો ભરવાનો છે જો તમે તમે ચટણી ઉમેરવા માંગતા હોય તો પહેલાં તમારે ચટણી ઉમેરી દેવાની અને પછી આપણે જે મસાલો બનાવીને રાખેલો છે તે પણ આની અંદર ઉમેરી દેવાનો છે તો તમે જોઈ શકો છો મેં આગળ ખૂબ જ સારા પ્રમાણમાં આપણો મસાલો ઉમેરી દીધો છે અહીંયા આગળ આપણો પાઉં એક તૈયાર થઈ ગયો છે તમને હવે હું બીજી રીત બતાવી દઈશ બીજી રીત માટે અહીંયા આગળ આપણે પાઉંને વચ્ચેથી બે ભાગ કરી લેવાના છે આ રીતના ત્યાર પછી જે મસાલો છે તે આ રીતે આપણે થોડોક વધારે પ્રમાણમાં લઈ લેવાનો છે હાથેથી થોડુંક એને પ્રેસ કરી લઈશું પછી પાઉની વચ્ચે વચ્ચ આપણે મૂકી દેવાનો છે આમાં પણ તમે ચટણી પણ લગાવી શકો છો જો તમારે ચટણી લગાવી હોય તો તમે આગળ પહેલાં ચટણી લગાવી દેવાની તમે જોઈ શકો છો આપણો બીજો પાઉ પણ તૈયાર થઈ ગયો છે સેમ રીતે બીજા બધા પાઉ બનાવી અને તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આને આપણે તળી લઈશું અને જે થોડો મસાલો વધ્યો છે એના બટાકા વડા બનાવી લેવાના છે અહીં આગળ આપણું બેટર એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે તો ચાલો હવે જે પાઉ લીધા છે બનાવીને એની અંદર આપણે સ્પ્રેડ કરી અને ખૂબ જ સારા પ્રમાણમાં બેટર લગાવી અને તળી લેવાનું છે જે રીતે આપણે બ્રેડ પકોડા તળતા હોય છે બસ તમારે એ જ રીતના તળવાના છે તો આ રીતે બેટર લાગી ગયું છે પછી આપણે એને તળી લેવાનું છે તેલને ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે પાઉ મૂકી દેવાનો છે એકદમ હલકા પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે છે ખૂબ જ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે જો બે આવે તો તમારે બે ઉમેરી દેવાના છે અને આ રીતે હલકા હાથે એને તરત જ ફેરવી દેવાનું જેથી બંને બાજુથી ખૂબ જ સરસ રીતે તળાઈ જશે આગળ તમે જોઈ શકો છો કે આપણા પરફેક્ટ વડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ક્રિસ્પી પણ દેખાય છે તો બસ હવે આપણે સારી રીતે કાઢી લઈશું બીજા બધા પાવ આપણે તળીને તૈયાર કરી લેવાના છે અને અહીંયા આગળ જે આપણે માવો વધ્યો હતો એમાંથી બટાકા વડા પણ બનાવી લીધા છે તમે જોઈ શકો છો અહીંયા આગળ બટાકા વડાને પણ ખૂબ જ સરસ રીતે તળીને તૈયાર કરી લીધા છે તો અહીંયા આગળ તમને બટાકા વડાની પણ રેસીપી મળી જશે સાથે જ લીલા મરચાંને પણ તળીને તૈયાર કરી લેવાના છે તો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમને હું પાઉને કટ કરીને બતાવી દઈશ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણા આ ઉલટા વડાપાવ બનીને તૈયાર છે સાથે આપણે બટાકા વડાને પણ સર્વ કર્યા છે લીલી ચટણી અહીંયા આગળ ખજૂર આમલીની ચટણી સાથે અને બટાકા વડાની જે સૂકી ચટણી આવે તે પણ સર્વ કરી છે એની ની રેસિપી ચેનલ પર આપેલી છે તો તમને ઉપર આઈ બટન પર મળી જશે તો તમે પણ આ રેસિપી એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવો આ ટેસ્ટી નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધીને આવજો